તો આપણને મળેલ રકમ કેટલી છે
तो फिर IP नहीं तो खाली जगह माइनस रुपया नेव बराबर रुपया खाली जगह जो 6 किलोग्राम केरीमांथी मेकोपल तैयार થાય તો આપણને મળતી રકમ તો આપણને શું કીધું છે કે 6 કિલોગ્રામ કેરીમાંથી મેકોપલ તૈયાર થાય તો આપણને મળતી રકમ આપણને 2 કિલોમાંથી કેટલો મળ્યો છે 140 રૂપિયા 140 માઈનસ 90 તો કે 50 રૂપિયા તો આપણને 6 કિલોગ્રામ કેરીમાંથી મેકોપલ તૈયાર થાય તો આપણને કેટલી રકમ મળે તો કે 50 રૂપિયા કારણ કે શું કીધું છે તમને કે 15 છમને 90 અને આપણે કેટલા કિલોગ્રામ કેરીમાંથી આ કેરીનો ભાવ તો કે 15 છમને 90 આપણે કેરીનો રસ કાઢીએ તો કેટલા કિલોગ્રામ મળે છે 2 કિલોગ્રામ અને તેને કેટલા રૂપિયામાં 70 રૂપિયામાં એટલે 140 રૂપિયામાં વેચીએ તો કેટલા રૂપિયા મળે આપણે 50 રૂપિયા ખર્ચ કાઢતા આપણે 50 રૂપિયા મળે હવે આગળ છે પરંતુ જો આપણે પાના નંબર 14 પૂર્ણ કરવાનું છે હવે આપણે જોઈશું પાના નંબર 15 તો પાના નંબર 15 કે બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે દરેક જણ સારો નફો કરી શકશે તથા દરેક મહિલા તેમણે કરેલ કામ માટે મહેનતાણો મેળવશે હવે જોઈએ નીચે બીજું કોષ્ટક છે પાના નંબર 15 પર કે અનિતા વેચવાનો કુલ ખર્ચ
બજાર શું કીધું છે કેરી ખરીદવાનો અને વેચવાનો કુલ ખર્ચ રૂપિયા 6000 3000 બરફનો અને 3000 રિક્ષા ભાડાનો મધુબેન અરે કેટલું સરસ આપણી આ ગણતરીથી ખબર પડે કે દર મહિને આપણી બેંક રૂપિયા 44000 કમાશે તો તમને ખબર છે કે આગળ તમે જોયું કે મધુબેને એક મહિનામાં કેટલી રકમ મળેલી તો કે 50000 અને તેનો ખર્ચ કેટલો થયો 6000 તો તમારે લખવાનું કે મધુબેને વેચેલ માલની રકમ મધુબેને માલ વેચતા મળતી રકમ કેટલી મળી હતી મહિનાની ઓકે 50000 અને અનિતાબેને દર્શાવેલ ખર્ચ ની રકમ ઓકે 6000 00 10 માંથી 6 જાય તો 4 4 ના 4 ઓકે 44000 તો તપાસી જુઓ તમારો જવાબ પણ આ જ આવે છે ને તો તમારે લખવાનું તપાસી જુઓ કે તમારો જવાબ આ જ છે લખવાનું હા મારો જવાબ પણ આ છે આવી રીતના તમારે તમારી નોટબુકમાં પાના નંબર 15 પરનું કોષ્ટક પૂર્ણ કરવાનું હવે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે અને જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શીખી ગયા અને હવે પછી જ્યારે સ્વાધ્યાય પોથીમાં આવશે ત્યારે હું તમને સ્વાધ્યાય પોથી પુરાવીશ તો જોઈએ કે આ ચેપ્ટરમાં શું જોઈ ગયા તો કે પહેલા પીરિયડમાં આપણે જોઈ ગયા કે ધોરણ 4 માં આપણે શું શીખ્યા અને એક પાના નંબર 1 પર જોઈ ગયા કે એક નાની કાવ્ય કે જેને આપણે હાઈકુ કહીએ અને આપણે કેરીની રચના કઈ કઈ જગ્યાએ જોઈ શકીએ પછી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગામમાં જે કેરીનું ઉત્પાદન થાય છે તેના વિશે જોઈ ગયા અને તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેના વજનના આધારે કેરીનું વજન અને તેના આધારે કેરીનો ખર્ચ અને તેના આધારે કેટલા મહિનાની કેટલી કેરીનો ખર્ચ થાય છે અઠવાડિયાની કેટલી કેરીનો ખર્ચ થાય છે તે જોઈ ગયા અને કેરીના પ્રકાર પછી આંબાવાડીમાં જ્યાં ખેડૂતો હતા તેને લઈ જવા કેરીને લઈ જવા અને લાવવા માટે થતો ખર્ચ આ વિશે માહિતી જોઈ ગયા અને પછી છેલ્લે કેટલીક સંખ્યાઓ કે 1 લાખ 2 લાખ સુધીની સંખ્યાઓ જોઈ ગયા અને ત્યાર પછી જોઈ ગયા કે મધુબેને જે આમ્ર બેંક ખોલેલી કે તેના વિશેની માહિતી કે તેને કેટલાની લોન લીધી તેને કેટલી રકમ પાછી ચૂકવી તે વિશે જોઈ ગયા આ ચેપ્ટરમાં આટલું શીખવાનું છે પછી છે ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા તો તેની શરૂઆત આપણે પછીથી કરશું પણ તે પહેલાં સ્વાધ્યાય પોથીમાં જે આવશે તેની શરૂઆત કરવાની છે તો તેની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો આજે જોઈએ કે ચેપ્ટર 2 માં થોડીક માહિતી આકાર અને ખૂણા તો આકાર અને ખૂણામાં શું આવે તો કેટલાક આકારો તમને આપેલા છે તેના વિશે તે ખૂણાનો પ્રકાર કયો છે તે જોવાનું છે તો ખૂણાના 3 પ્રકાર કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ કાટકોણ એટલે 90 અંશનો ખૂણો લઘુકોણ એટલે કે 90 થી નાનો અને ગુરુકોણ એટલે 90 થી મોટો તો તમારે ધોરણ 4 માં તમે કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ શીખી ગયા અને ધોરણ 5 માં તમારે કેવી રીતના દર્શાવવાનું છે તો કે કાટકોણ હોય તો લખવાનું કાટકોણ લઘુકોણ હોય તો લખવાનું લઘુકોણ નથી લખવાનું પણ કાટકોણ થી નાનો અને ગુરુકોણ હોય તો કાટકોણ થી મોટો એટલે કે 90 થી
મોટો અને ઓલો હોય તો 90 થી નાનો ત્યારબાદ તમારે ઘડિયાળમાં જોતા શીખવાનું છે ધોરણ 5 માં ઘડિયાળના આધારે તમારે ખૂણાના પ્રકાર દર્શાવવાના છે તો આજે આપણે ઘડિયાળ કેવી રીતના જોઈશું કે ઘડિયાળમાં જોતા ન આવડતું હોય તો શીખી લેવું કારણ કે પરીક્ષામાં તમને ઘડિયાળના કાંટા દોરવાના કહેશે બરાબર આવી રીતના અને દરેક કાંટાની વચ્ચે ચાર ચાર નાના બીજા કાંટા હોય છે 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તમારે પણ તમારી નોટબુકમાં આ ઘડિયાળ દોરવાની છે અને ઘડિયાળમાં જોતા શીખવાનું છે ઘડિયાળમાં બે કાંટા આવે એક નાનો કાંટો એક મોટો કાંટો જે નાનો કાંટો હોય તેને કહેવાય કલાક કાંટો નાનો કાંટો હોય તેને કહેવાય કલાક કાંટો અને મોટો કાંટો હોય તેને કહેવાય ગ્રીક કાંટો નાનો કાંટો કે જેને આપણે કહીશું કલાક કાંટો અને મોટો કાંટો કે જેને કહીશું આપણે મિનિટ કાંટો આપણે એક દિવસ બરાબર કેટલી કલાક થાય તો કે 24 કલાક એક દિવસ બરાબર 24 કલાક 12 કલાક બપોરની 12 કલાક રાતની 24 કલાક થાય એટલે આપણો એક દિવસ પૂર્ણ થાય અને રાતે 12 વાગે આપણો દિવસ પૂર્ણ થાય અને નવા દિવસની શરૂઆત થાય એક અઠવાડિયું બરાબર 7 દિવસ એક અઠવાડિયું બરાબર 7 દિવસ એક મહિનો બરાબર 28 દિવસ 30 દિવસ અને 31 દિવસ એક વર્ષ બરાબર 12 મહિના અને એક વર્ષ બરાબર 365 અથવા તો 366 દિવસ બરાબર આટલું યાદ રાખવાનું ઘડિયાળમાં જુઓ ત્યારે અને એક કલાકની 24 એક કલાકની કેટલી મિનિટ થાય તો કે 60 મિનિટ એક કલાક બરાબર 60 મિનિટ અને એક મિનિટ બરાબર 60 સેકન્ડ તમારે આવે છે સેકન્ડ કાંટો ઘડિયાળમાં જે સતત ફર્યા કરે જો એ કાંટો 60 વાર ફરે ત્યારે એક મિનિટ થાય અને જે મિનિટ કાંટો છે તે 60 વાર ફરે ત્યારે એક કલાક થાય આવી રીતના તમારે જોવાનું છે તો ફરીથી એકવાર નાનો કાંટો ઘડિયાળમાં હોય એને કલાક કાંટો કહેવાય મોટો કાંટો હોય એને મિનિટ કાંટો કહેવાય એક દિવસ બરાબર 24 કલાક એક અઠવાડિયું બરાબર 7 દિવસ એક મહિનો બરાબર 28 દિવસ એટલે કે ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ અને 30 અને 31 દિવસો એક વર્ષ બરાબર 12 મહિના અને એક વર્ષ બરાબર 365 અથવા 366 દિવસ 365 હોય અને 366 કે જ્યારે લીપ વર્ષ આવે ત્યારે તમારે વર્ષના 366 દિવસ આવે લીપ વર્ષ દર 4 મહિને આવે હવે જોઈએ ઘડિયાળ તો આમાં કલાક કાંટો છે 12 પર છે તે અને મિનિટ કાંટો છે 3 પર છે તે તમને ખબર ન પડે તો જેની પર કલાક કાંટો હોય તેની તે સુધી
જેની પાછળ એક ઉપર કલાકાર હોય તો 5 એકા 5 તો કેટલી મિનિટ હોય 5 મિનિટ બે ઉપર હોય તો 5 ગુણે 10 તો કે 10 મિનિટ ત્રણ ઉપર હોય તો 5 દેખે 15 તો કે 15 મિનિટ આવી રીતે તમારે તમારી ઘડિયાળમાં જોવાનું છે હવે પછી આપણે કીધેલું કે કાટકોણ લઘુકોણ ને ગુરુકોણ તો તમારે કાટકોણ લઘુકોણ ને ગુરુકોણ જોવાનું હોય આપણે મિનિટ જોઈએ તો 5 નો પડ્યો અને ખૂણો જોવો હોય તો 3 નો પડ્યો બોલવાનું વચ્ચેથી બોલવાનું આપણે 5 નો પડ્યો મિનિટ માટે 1 ઉપર 2 ઉપર એમ બોલતા જોઈએ કે કેવી રીતના જોવાય તો કે 5 એકા 5 5 2 10 5 તેરી ને 15 5 જો 20 પચુ પચુ 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 11 50 55 ને 12 50 ને 60 આવી રીતના તમારે બોલવાનું હવે તમારે ખૂણા જોવાના હોય તો વચ્ચે 3 એકા 3 3 નો ઉમેરો કરો 3 2 6 3 તેરી 9 જો 3 એકા 3 3 2 6 3 તેરી 9 આટલા ને આટલા સુધીનો ભાગ કેટલો આવ્યો તો કે 30 60 ને 90 જો 90 હોય તો આપણે કહીશું કાટકો 90 થી નાનો તો કે લઘુકોણ અને 90 થી મોટો તો કે ગુરુકોણ બરાબર હવે જોઈએ 90 તો આ કયો ખૂણો કહેવાય કાટકોણ પણ આ 3 નો ખૂણો જો 4 પર હોય તો 3 એકા 3 3 2 6 3 તેરી 9 3 જો 12 અને પાછળ એક શૂન્ય લાગે તો 90 થી મોટો તો કયો ખૂણો કહેવાય લઘુકોણ કે 90 થી મોટો એટલે કે કાટકોણ હવે જો આ હોય અને 2 ઉપર હોય તો 3 એકા 3 3 2 6 તો 90 થી નાનો તો કહેવાય લઘુકોણ આવી રીતના તમારે ઘડિયાળમાં જોતા શીખવાનું છે અને આટલું યાદ રાખવાનું છે હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 1 જોઈશું વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પોથી તમારે પૂરવાની છે અને સ્વાધ્યાય પોથી ફરજિયાત તમારે પેન્સિલથી પૂરવાની છે નોટબુક ફરજિયાત બોલપેનથી લખવાની અને સ્વાધ્યાય પોથી ફરજિયાત પેન્સિલથી લખવાની છે હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું